જય શ્રી કૃષ્ણ ગુજરાતી મિત્રો, કેમ છો? આપ સૌ મજામાં હશો. દિવ્ય હોમથી હું ફાલ્ગુની આપ સૌને જય શ્રી કૃષ્ણ સાથે એવી શુભકામના આપું છું કે પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ આપ સૌને નિરંતર અવિરત મળતા રહે. આવો આ વિડીયોમાં જાણીએ ઓખા હરણ વિશે. જેમ કે આપ સૌને ખ્યાલ જ હશે કે ગુજરાતમાં ઘરે ઘરે, ગલીએ ગલીએ, મંદિરે મંદિરે સાંજે સત્સંગના ટાઈમે ઓખા હરણનું વાંચન કરવામાં આવે છે. મોટી ઉંમરની મહિલાઓ તો ઓખા હરણ વાંચન માટે સ્પેશિયલ સત્સંગનો ટાઈમ નક્કી કરી અને આ વાંચન માટે કંકોત્રીઓ એકબીજાને મોકલે છે અને ઓખા હરણની વાંચન પૂરા ચૈત્ર માસમાં કરવામાં આવે છે. તો આજે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષના સમય નિમિત્તે આજે હું આપણા આ વિડીયોમાં જણાવીશ કે ઓખા હરણનું જે પુસ્તક છે તેમાં ખરેખર શું કથા કહેવામાં આવી છે અને આ ઓખા હરણની કથા સર્વપ્રથમ કોને લખી અને ક્યાં તેમનું વાંચન થયું હતું એ બાબતે સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં મેળવશું. પરંતુ એના પહેલાં આપ સૌને મારું નમ્ર નિવેદન છે કે મારી દિવ્ય હોમ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સમયે સમયે હિન્દુ સનાતન ધર્મ વિશે આપ દિવ્ય હોમમાંથી જાણી શકીશો. આપ સૌનું નમ્ર નિવેદન એ પણ છે કે ઓખા હરણ વિશે આપ કોમેન્ટ મારી દિવ્ય હોમ ચેનલમાં કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો આવો જાણીએ આ વિડીયોમાં ઓખા હરણ વિશે. સર્વપ્રથમ ઓખા હરણનો જે આપણે રેફરન્સ મળે છે તે શિવ મહાપુરાણમાં બાણાસુરની કથામાં મળે છે, જ્યાં બાણાસુર ભગવાન શંકર પાસે એક અભય વરદાન માગે છે અને એ વરદાન એક બાણાસુરની છોકરી ઓખાથી કેવી રીતે શરૂ થાય છે અને અંતે યુદ્ધથી કેવી રીતે સમાપ્ત થાય છે તેમની કથા આપણે શિવ મહાપુરાણમાં જાણીએ છીએ. પરંતુ શિવ મહાપુરાણ જે પૌરાણિક આપણો સંગ્રહ છે એમાંથી મહાકવિ પ્રેમાનંદે થોડા એવા શ્લોકો લઈ અને એક સુંદર મજાનું આખ્યાન બનાવ્યું, જેને તેમણે 1734 ઈસવીસન સદીમાં પ્રકાશિત કરેલું. આપ સૌને જણાવી દઉં કે આખ્યાન એ ગુજરાતી સાહિત્યનો એવો પ્રકાર છે કે જેમાં કોઈ પણ કથાને કાવ્ય સમૂહે એટલે કે પદ્ય રૂપે નિરૂપણ કરવામાં આવે છે. આ આખ્યાનમાં ટોટલ 93 કડવા એટલે કે 93 ચેપ્ટર્સ રાખવામાં આવેલા છે. કડવા એટલે કે પ્રકરણ અને કડવા એટલે એવો સમૂહ કે જેમાં કાવ્યની કેટલીક કડીઓનો સમૂહ હોય છે જે એક જ રાગમાં ગવાય છે, જેને ગુજરાતી સાહિત્યમાં કડવાના નામે ઓળખાય છે. તો ઓખા હરણમાં ટોટલ 93 કડવા એટલે કે 93 ચેપ્ટર્સ આવેલા છે. આ ઓખા હરણ મહાકવિ પ્રેમાનંદ કૃત સૌ પ્રથમ 1734માં પ્રકાશિત થયું. એ પછી સમયે સમયે ઓખા હરણનું પઠન કરવામાં આવ્યું, લેકિન ઓખા હરણનું સૌથી પહેલાં પઠન કવિશ્રી નરસિંહે તેમના ગાનમાં કરેલું અને ત્યાર પછી એ જ ગાનમાં એ જ રાગમાં ઓખા હરણનું કથન ગુજરાતની ગલીએ ગલીએ, મંદિરે મંદિરે અને સમૂહે સમૂહે થવા માંડ્યું અને આજે ચૈત્ર માસમાં ઓખા હરણ પઠન એ એક પવિત્ર ઉત્સવ માનવામાં આવે છે. ઓખા હરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે. એ પછી ઓખા હરણનું જે આખું પદ છે, આખી કથા છે, એ ખૂબ જ સુંદર રીતે ઓખા હરણમાં વર્ણવવામાં આવી છે. પરંતુ આ વિડીયોમાં હું આપને ઓખા હરણની કથા સાર બતાવીશ. આ આખ્યાનનો સાર ટૂંકમાં જોઈએ તો દૈત્યરાજ બલિ યાની કે બલિરાજાનો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવને પુત્રવત સન્માન મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે અને બળના મદમાં બાણાસુર સર્વ લોકે હાહાકાર મચાવે છે. અંતે તેની સામે લડવાવાળું કોઈ ન રહેતા મહાદેવને પોતાની સાથે લડવા આહવાન કરે છે. અંતે ભગવાન શિવ તેને વચન આપે છે કે હું નહીં તો મારું સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે, પણ ત્યાં સુધી તારે રાહ જોવી પડશે. ત્યાર પછી
આ આખ્યાનમાં ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો પણ સમાવેશ થાય છે, જેમાં ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની અને જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ, શિરચ્છેદ અને પુત્રીનું ડરને કારણે છુપાઈ જવાની કથા પણ વર્ણવવામાં આવે છે. આ પુત્રી તે ઓખા કે જે શિવ અને પાર્વતીની પુત્રી હતી, જેને પોતાના ભાઈની મદદ કરવાને બદલે ડરપોક બની છુપાઈ જવાની સજા રૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શાપ આપે છે. અંતે ઓખાની કાકલુદીથી પીગળી જઈને માતા પાર્વતી તેને દૈત્યકુળમાં જન્મ છતાં પણ દેવકુમાર સાથે લગ્ન થવાના અને તત્પશ્ચાત પોતાના દ્વારા એનો સ્વીકાર થવાના આશીર્વાદ પણ આપે છે. તો આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃ જન્મ પામે છે અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી આપવામાં આવે છે કે આ કન્યા દેવકુમારને પરણશે અને ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે, તારા બાહુઓ છેદાશે. અને ઓખાને માટે બાણાસુર ખૂબ ડરી જાય છે અને ઓખાને કદી ના પરણાવવાનો સંકલ્પ સાથે તેને તેમની પ્રધાનની પુત્રી ચિત્રલેખા સાથે એક દંડિયા મહેલમાં બધી જ જાતની સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે. ઓખા યુવાનીમાં આવે છે, તેમને સ્વપ્નમાં પોતાના થનારા પતિનું દર્શન થાય છે. ચિત્રલેખા જે તેમના પ્રધાનની પુત્રી હતી, જે તેમની સખી પણ હતી, જે ચિત્રકલામાં પ્રવીણ છે અને દેશ દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવીને ઓખાને બતાવે છે અને કહે છે કે આમાંથી કયો રાજકુમાર તારા સ્વપ્નમાં આવેલો. ત્યારે ઓખાએ ભાવિ ભરથારના સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ નીકળે છે અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરી માહેથી રાજકુમાર અનિરુદ્ધનું ઊંઘમાં જ અપહરણ કરે છે અને ઓખાને ઓરડે લાવે છે. ઓખા અને અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે, જેની જાણ થતાં જ બાણાસુર કાળ ઝાડ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે. સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે. અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે. શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા આ અંતે આવે છે અને અંતે સૌ સારાવાના થાય છે. બાણાસુરનો મદ ભાંગે છે, બાણાસુરના અનેક બાહુઓ નષ્ટ થાય છે, કૃષ્ણ શિવ વચ્ચે સુલેહ પણ થાય છે અને ઓખા અનિરુદ્ધના ગુરુ સંસાર માંડે છે. આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં ઓખા હરણમાં આપ સૌને વાંચવા મળશે. અને અંતે હરણ તો થાય છે અનિરુદ્ધનું, પરંતુ અહીં મુખ્ય પાત્ર ઓખા હોવાથી આ પુસ્તકનું નામ ઓખા હરણ રાખવામાં આવે છે. તો આ છે ઓખા હરણની કથાનો સાર. આપ સૌ પણ ઓખાહરણની કથાનો આનંદ લો, ઘરે ઘરે મહિલાઓના સમૂહ બનાવી અને આ ઓખાહરણની કથા વાંચવામાં આવે તો ખરેખર ભગવાન શિવ અને ભગવાન શ્રી કૃષ્ણ બંનેની કૃપા આપના ઘર ઉપર પ્રગટે છે. બંનેના આશીર્વાદથી આપ સૌના ઘરમાં ધન, ધાન્ય, વૈભવ અને સુખ સમૃદ્ધિ વધે છે તથા આપના પુત્ર પુત્રાદિ સંતાનોમાં પણ આધ્યાત્મિક ભાવ વધે છે. તો આ રીતે ઓખારણની કથાનો જો નાનકડો સાર હતો મેં આપ સૌને જણાવ્યો છે. ઓખારણની કથા અથવા ઓખારણનું પુસ્તક આપ ગોરખપુર ગીથા ક્લબ પબ્લિકેશનમાંથી પણ મંગાવી શકો છો. આ ઓખારણનું પુસ્તક એમેઝોનમાં પણ અવેલેબલ છે. આપ સૌ ઓખાહરણનું પઠન કરી ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન સદાશિવના આશીર્વાદ મળે એવી શુભકામના સાથે જોડાઈ રહો દિવ્ય હોમ સાથે. નમસ્કાર, ધન્યવાદ.